ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પરમાલિટી વિશે શીખ્યા હતા. હવે આગળ બીજી સાંદ્રતા મોલાલિટી વિશે શીખીશું. મોલાલિટી એટલે સ્મોલ એમ. અને મોલાલિટી નું સૂત્ર બનાવવા, મોલારિટીનું સૂત્ર યાદ કરો, શોધો. દ્રવ્યનું વજન એટલે ઉપર ડબલ્યુ ટુ ઇન્ટુ 1000 અપોન દ્રવ્યનું આણ્વીય દળ, અને નીચે પેલામાં દ્રાવણનું કદ હતું, દ્રાવણના કદની જગ્યાએ દ્રાવકનું વજન. મોલારિટીમાં દ્રાવણનું કદ હતું એની જગ્યાએ દ્રાવકનું વજન એટલે કે ડબલ્યુ વન. સૂત્ર બની જશે મોલારિટી. એક્ઝામ્પલ આ રીતે પૂછાય કે 5 લિટર પાણીમાં 50 ગ્રામ NaOH ઓગાળે છે, તો દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં શોધો. ચલો, મોલાલિટીમાં શોધવાનું પૂછ્યું છે માટે મોલાલિટીનું સૂત્ર સૌ પ્રથમ મૂકતા, તો મોલાલિટી એમ ઇક્વલ ટુ શું થશે? ડબલ્યુ ટુ ઇન્ટુ 1000 અપોન એમ ટુ ઇન્ટુ ડબલ્યુ વન. ચલો, દ્રાવ્ય કોણ છે આમાં? તો NaOH. અને NaOH દ્રાવ્ય છે, તો દ્રાવ્યનું વજન કેટલું છે? 50 ગ્રામ. તો ડબલ્યુ ટુ કેટલો થશે? 50 ગ્રામ. ચલો, દ્રાવક કોણ છે? તો પાણી. અને પાણીનું વજન કેટલું છે? 5 લિટર. એટલે વજન ડબલ્યુ વન લેતા 5 લિટરની જગ્યાએ 5 કિલોગ્રામ એપ્રોક્સિમેટલી થાય. લીટર એટલે કિલોગ્રામમાં એપ્રોક્સિમેટલી લેતા કિલોગ્રામ પણ લીટર જેટલું લઈ શકે. ડિફરન્ટ છે પણ થોડો માયો છે. માટે ચલો, કેજીમાંથી ગ્રામમાં ફેરવતા શું થશે? 5000 ગ્રામ. તો સ્મોલ એમ ઇક્વલ ટુ મોલાલિટી ઇક્વલ ટુ દ્રવ્યનું વજન કેટલું? 50 ઇન્ટુ 1000 અપોન આણ્વીય દળ કેટલું? તો કોણ આણ્વીય દળ? NaOH. કેટલું થાય? તો 40 ઇન્ટુ ડબલ્યુ વન કેટલું? તો 5000. ચલો, શું થશે? આ 300 અને આ 300, 5 અને 50, તો 10/40 એટલે 1/4 મોલલ જવાબ થાય. મોલાલિટીનો એકમ મોલલ એટલે કે સ્મોલ એમ તરીકે દર્શાવી શકાય. આ ચેપ્ટરમાં મોલાલિટીનો ઉપયોગ ધારબિંદુ અવનયન અને ઉત્કલ બિંદુ ઉન્નયનમાં આવશે, વારંવાર આવશે. માટે આ સાંદ્રતા બહુ જ કામની છે, કારણ કે દ્રાવણની સાંદ્રતામાં દ્રાવ્ય કેટલો ઓગળેલો છે તે મોલાલિટીના સાંદ્રતાના એકમ પરથી જ ઉત્કલન બિંદુનું ઉન્નયન અને ઠારબિંદુ અવનયન શોધી શકાય છે. ચલો, આગળ વધતા બધા સાંદ્રતાના એકમો પૂરા થઈ ગયા છે. હવે કોઈ પ્રવાહી દ્રાવક જેમાં વાયુ ઓગાડે, કોઈ પ્રવાહી દ્રાવકમાં વાયુ ઓગાડે,
तो ए वायु केटलो ऑगर से एना पर नियम आप्यो हतो हेनरी। तो मोस्ट आईएमपी थियरी हेनरी नो नियम। मोस्ट आईएमपी है वर्ड में वारंवार पूछाई विचारों के कोई प्रवाही द्रव है कोई बीकर जेमा प्रवाही द्रव अने अंदर कोई द्रव्य वायु ओगाड़वामां आवे वायु द्रव्य तो प्रवाही द्रावक में द्रव्य वायु केटलो ओगाड़ छे कोई उदाहरण जानो छो के प्रवाही में द्रव्य वायु स्वरूपे ओगाड़ेलो हा कोको कोला कोई पण ठंडु पीणु એમાં આ રીતે જ વાયુ દ્રાવક દ્રાવક દ્રાવકમાં ઓગાડેલો હોય છે પ્રવાહી દ્રાવકમાં અને દ્રાવ્ય સ્વરૂપે વાયુ હોય છે। ચલો તો આ વાયુ કેટલો ઓગળશે એના માટે નિયમ આપ્યો હેનરીએ। હેનરીએ શું કહ્યું વાયુમય દ્રાવ્ય માટે તો કોઈ પણ પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા દ્રાવ્યતા એટલે કે સાંદ્રતા। ચલો દરેક પદાર્થની સાંદ્રતા આપણે દરેક એકમમાં શોધીએ છીએ પણ વાયુની સાંદ્રતા શેમાં શોધીએ? ચલો બધાની આગળ એક કાર હશે તો કારમાં જ્યારે તમે ગેસ ભરાવા જાઓ ત્યારે તેનું ગેસ કોઈ સાના એકમમાં જુઓ છો તમે તો પ્રેશર કેટલું છે માટે વાયુની સાંદ્રતા તેનું દબાણ હોય તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા તે વાયુના દબાણ પર અસર રાખે છે। અને કેવા પ્રકારની અસર? તો દ્રાવ્યતા દબાણના સમપ્રમાણમાં હોય છે। તો આ દ્રાવ્યતા કેટલી હશે? અંદર કેટલો વાયુ ઓગળેલો હશે? તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા દ્રાવ્ય વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે। હવે બીજા બે પ્રશ્નો ઉદભવે કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા એ અલગ અલગ ફોર્મમાં શોધાય મૂળમાં મૂળાંશમાં મૂળાલિટીમાં મૂળાલિટીમાં તો આ દ્રાવ્યતા સેવા લેવા કયા એકમમાં લેવા અને દબાણ સામે દબાણ પણ અલગ અલગ હોય કયા કયા દબાણ? તો આંશિક દબાણ બાષ્પ દબાણ અભિસરણ દબાણ અલગ અલગ હોય તો આ દબાણ પણ કયું દબાણ છે એ બંને જાણતા નથી દ્રાવ્યતા પણ કયા ફોર્મમાં છે એ પણ નથી જાણતા અને દબાણ પણ કયા ફોર્મમાં છે એ પણ નથી જાણતા તો દ્રાવ્યતા તે દ્રાવ્યતા પર પ્રયોગો કર્યા ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે અને ડાલ્ટને એવું શોધી કાઢ્યું કે આ દ્રાવ્યતા મૂળ અંશમાં રહેલી છે અને આ દબાણ એ આંશિક દબાણ છે। તો ડાલ્ટનના મત અનુસાર વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા એટલે કે મૂળાંશ સ્વરૂપે પ્રવાહી દ્રાવકમાં ઓગળેલ હોય તો તે દ્રાવ્યતા
યાદ રાખવું, કયું દબાણ પર આધાર રાખશે? વાયુના આંશિક દબાણ પર આધાર રાખે છે. આધાર રાખે છે તો કઈ રીતે આધાર રાખે છે? તો ડાલ્ટને નિયમ આપ્યો કે કયા પ્રકારનો કયા પ્રકારના ફોર્મમાં હશે. તો અહીંયા કેવા હતા? સમપ્રમાણ. તો અહીંયા પણ શું હશે કે વાયુમય દ્રવ્યની દ્રાવ્યતા મૂળ અંશમાં દ્રાવ્ય વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એનો મીનિંગ કેવો કે જો તમારે કોઈ પ્રવાહી દ્રાવકમાં જો વાયુ ઓગાળવો હોય તો જેટલું દબાણ વધારે આપશો તેટલો વાયુ વધારે ઓગળશે, વધારે દ્રાવ્ય થશે, અને જેટલું દબાણ ઓછું થશે તેમ દ્રાવ્યતા ઘટશે. એનો મીનિંગ એવો થાય કે દબાણ આંશિક દબાણ ચલે છે દ્રાવ્ય, અને હેન્ડ્રીના નિયમ મુજબ આંશિક દબાણ ચલે છે દ્રાવ્યતા શેમાં? તો મૂળ અંશ. ચલો આંશિક દબાણને કહીએ P, અને મૂળ અંશને જાણીએ છીએ શું કહેવામાં આવે છે? X. તો શું થશે? P ચલે છે X. ચલો ચલે છે કાઢતા કોઈ અચળા શું થશે? P બરાબર KH ઇન્ટુ X, જે હેન્ડ્રીના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. હવે આલેખ દોરતા, આલેખ દોરવા માટે શું જાણીએ છીએ? કોઈ પણ આલેખ દોરવા માટે, કોઈ પણ આલેખ દોરવા માટે શું કરવાનું? તો યાદ રાખો, જે ભૂલી ગયા હોય બધા આલેખ યાદ રાખવાની જરૂર નથી કે વાય અક્ષ પર શું આવશે, એક્સ અક્ષ પર શું આવશે, ઢાળ કેટલો આવશે, આંતરછેદ કેટલો આવશે, દરેકમાં યાદ રાખવાની જરૂર નથી. દરેક યાદ રાખવા જશો તો બધું મિક્સ થઈ જશે. માટે કોઈ પણ આલેખ દોરવા માટે વાય બરાબર એમ એક્સ પ્લસ સી સૂત્ર યાદ રાખો. આ સૂત્ર મુજબ આ સમીકરણને સરખાવતા, ચલો પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ ને સરખાવતા, તો શું થશે? વાય બરાબર શું થશે? પી એમ એક્સ. તો એક્સ બરાબર શું થશે? તો એક્સ મૂળ અંશ, અને એમ બરાબર શું થશે? કે વાય એટલે અક્ષ, એક્સ પણ અક્ષ, અને એમ એટલે ઢાળ. ચલો આને દોરતા, આંતરછેદ તો સી જીરો થઈ જશે, અહીંયા કંઈ નથી. ચલો આને દોરતા શું થશે? કોઈ વાય અક્ષ અને એક્સ અક્ષ પર, આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ, વાય એક્સ પર શું લેવાનું? આંશિક દબાણ પી, એક્સ અક્ષ પર મૂળ અંશ એક્સ, અને આંતરછેદ શૂન્ય હોવાથી આને ઉગમ બિંદુમાંથી પસાર થશે. તો આને કઈ રીતે હશે? અને આલેખમાં આને શું કહેવાય? ઢાળ. ઢાળ એટલે એમ, એમ એટલે વાય બાય એક્સ. કેટલું મૂલ્ય થાય એનું? તો અહીંયા કેટલું છે? તો આ કેએચ એ ઢાળ સ્વરૂપે આમાં મૂલ્ય ધરાવે છે. કેએચ ને શું કહેવાય? તો અચળાંક. પણ કોનો અચળાંક? હેન્ડ્રીનો અચળાંક. કેએચ ને હેન્ડ્રી અચળાંક કહે છે.
જેનો એકમ શું થશે? p બરાબર kh ઇન્ટુ x મુજબ p નો એકમ કયો? 12. kh નો એકમ જાણતા નથી, x નો એકમ એકમ નહીં, તો kh નો એકમ પણ શું થશે? 12 હોય છે. યાદ રાખો, જેમ તાપમાન વધે તેમ વાયુની દ્રવ્યની દ્રવ્યતામાં શું થાય? વિચાર, કોઈ સોડા વોટર છે, કોઈ ઠંડુ પીણું છે, જેને ગરમ કરતા અથવા વધારે તાપમાનમાં રાખતા શું થાય? તો દ્રવ્યતા ઘટે. માટે તો દુકાનોમાં ફ્રીજમાં મૂકવામાં આવે છે. ફ્રીજમાં મૂકવાથી શું થશે? તાપમાન ઓછું રહેશે અને અંદર રહેલો વાયુ વધારે ઓગળી રહેશે. માટે તાપમાન વધતા શું થશે? તાપમાન વધતા દ્રવ્યતા ઘટે અને હેનરીના નિયમ પર શું અસર થશે? હેનરીના અચળાંક પર શું અસર થશે? કેએચ. તો તાપમાન વધતા કેએચ પણ વધશે, માટે દ્રવ્યતા ઘટશે. તો તાપમાન વધતા કેએચ વધે છે, માટે દ્રવ્યતા ઘટે છે. ચલો, ક્યારે ક્યારે આ નિયમ વાપરી શકે? આ નિયમ ક્યારે ક્યારે વાપરી શકે? એની કઈ કઈ મર્યાદાઓ છે? તો મર્યાદાઓ તે વાયુ પર આધાર રાખશે. પહેલાં તો વાયુ આદર્શ સ્થિતિ ધરાવતો હોવો જોઈએ. આદર્શ સ્થિતિ ક્યારે કહેવાય? ઊંચું તાપમાન, નીચું દબાણ. બીજી મર્યાદા છે કે અંદર જ્યારે વાયુ ઓગળવામાં આવે ત્યારે અંદર એકબીજા સાથે જોડાઈ ના જવું જોઈએ, એટલે કે સુયોજન ના થવું જોઈએ, અથવા એકમાંથી અલગ અલગ ના થઈ જવું જોઈએ, તો વિયોજન ના થવું જોઈએ. સમજણ પડે? વિચારો કે અંદર દસ કણો જુદા જુદા હતા, બધા ભેગા થઈ ગયા, તો એ સુયોજન થયું. એમ વિચારો કે એક કણમાંથી બે ભાગ પડી ગયા, તો એ વિયોજન થયું. એવું થવું જોઈએ નહીં. અને ત્રીજું કે જ્યારે અંદર વાયુમય દ્રવ્ય ઓગાળવામાં આવે ત્યારે અંદર અલગ અલગ પ્રકારના મોલેક્યુલર ભેગા થઈને નવું સંયોજન બનાવવા ન જોઈએ, તો જ હેનરીનો નિયમ વાપરી શકાય. તો મર્યાદાઓ કેટલી થશે? ત્રણ. પહેલી કે આદર્શ સ્થિતિમાં વાપરી શકાય. આદર્શ સ્થિતિ ક્યારે કહેવાય? જ્યારે તાપમાન ઊંચું હોય, દબાણ નીચું હોય. સેકન્ડ, દ્રવ્ય વાયુનું સુયોજન કે વિયોજન ન થવું જોઈએ. અને ત્રીજી કઈ મર્યાદા હતી? તો અંદર રહેલા મોલેક્યુલર એકબીજા સાથે જોડાઈને નવું સંયોજન ન બનાવવાનું. તો દ્રવ્ય વાયુ ભેગા થઈને નવું સંયોજન ન બનાવતા હોવા જોઈએ, તો જ આ નિયમ વાપરી શકાય. ચલો, મર્યાદાની વાત પૂરી થઈ. હવે વિચારો કે આ નિયમ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે? આનો ઉપયોગ કયા કયા? વિચારો, તમારી આજુબાજુમાં છે હું તો વિચારો કે જે સોડા વોટર અથવા ઠંડુ પીણું, બિયર, બધામાં જે અંદર વાયુ ઓગાળવામાં આવે છે એ વાયુ આ નિયમ પ્રમાણે ઓગાળવામાં આવે છે. એટલે કે પહેલો ઉપયોગ થશે ઠંડા પીણામાં વાયુ હેનરીના નિયમ મુજબ કાર્ય કરે છે. સેકન્ડ, બીજો ઉપયોગ કયો? તો જ્યારે મરજીવા દરિયામાં ડૂબકી લગાવે છે ત્યારે જોડે સિલિન્ડર લઈને જાય છે. એ સિલિન્ડરમાં વાયુ ભરેલો હોય છે, બધા જાણો છો, પણ વાયુ ફક્ત ઓક્સિજન નથી હોતું, અંદર હિલિયમનું પણ પ્રમાણ હોય છે અને નાઇટ્રોજનનું પણ પ્રમાણ હોય છે. અને શરૂઆતમાં જ્યારે સિલિન્ડર બનાવવા હતા, જૂના સિલિન્ડર,
એમાં ફક્ત હિલિયમ અને ઓક્સિજન હતું. હવે નવા જે સિલિન્ડર બનાવવામાં આવે છે તેમાં હિલિયમ, નાઇટ્રોજન અને ઓક્સિજન ત્રણેનું પ્રમાણ હોય છે અને આ ત્રણે આ નિયમ મુજબ એકબીજા સાથે ભરવામાં આવે છે. તો મરજીવાળ જે સિલિન્ડરનો ઉપયોગ કરે છે તે સિલિન્ડર આ નિયમથી બનાવેલ હોય છે. અને બીજો એક ઉપયોગ, જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે ઓક્સિજન આપણા શ્વાસનળીમાં જાય છે અને શ્વાસનળી દ્વારા ફેફસામાં જાય છે અને આ ફેફસામાં રહેલો ઓક્સિજન અંદર હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરી ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે. આ ઓક્સિહિમોગ્લોબિન આપણા શરીરમાં દરેક જગ્યાએ સ્થાનાંતર થઈને શરીરનું પ્રેશર જાળવી રાખે છે, લોહીનું પરિભ્રમણ કરે છે. માટે ઓક્સિહિમોગ્લોબિન બનાવો, ઓક્સિહિમોગ્લોબિન બનાવો આ નિયમ પ્રમાણે થાય છે. માટે આ નિયમ ખૂબ જ અગત્યનો છે અને ધ્યાન રાખજો, વર્ડમાં વારંવાર પૂછાય છે મોસ્ટ આઈએમપી, એટલે અચૂકપણે આ પહેલાં દયા કરી નાખો. આ નિયમ પરથી ઘણા બધા એક્ઝામ્પલ પણ આવે છે. ફક્ત એક જ ઇક્વેશન કહ્યું તો પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ, જ્યાં પી એ આંશિક દબાણ, કે એચ એટલે હેનરીનો અચળાંક અને એક્સ એટલે મોલ્સ. આ નિયમ પરથી ઘણા બધા એમસીક્યુ પણ બની શકે. આલેખ પરથી કે ઢાળ કેટલો થાય, કે એચનું મૂલ્ય તાપમાન વધતા શું થાય, તો આ બધા પ્રશ્નોના જવાબ તમને આ થિયરીમાંથી મળી રહેશે. આ થિયરી મોસ્ટ આઈએમપી છે. ફરીથી મેં કોઈ પણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ વગર આ તૈયાર કરી નાખ્યું.